હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે એનઆરઆઈ બ્લાઉજ સીવાનો છે પેડવાળો ને આપણે આ પેળ મૂકવાનો છે અંદર વચ્ચે કવર કરીને આખો બ્લાઉઝ આપણે કવર કરીને સીવાનો છે ને એની મેય આપણે ડબલ અસ્તર યુઝ કરવાનું છે આપણે એક પહેલેથી થાપી દીધું છે ને આપણે આ બીજું અસ્તર આ રીતે આપણે બે અસ્તરનો ઉપયોગ કરીને આપણે અંદર આ પેડ જે છે તે આપણે અંદર મૂકવાના છે ને કઈ રીતે કવર થાય ને કઈ રીતે મૂકાય તે આજે આપણે સીવા ક્લાસમાં શીખીએ આપણે પહેલામાં પહેલું બ્લાઉઝનું અસ્તર થાપી દેવાનું છે અસ્તર થાપતા ના આવડતું હોય તો આપણે ઉપર એની લિંક આપી છે તમે તેનાથી જોઈ શકો છો બ્લાઉઝનું અસ્તર કઈ રીતે થપાય આપણે આગળ પાછળનું બધું અસ્તર થાપી દીધું ને આપણે આ પેડ અંદર મૂકવાના છે તે તમે હવે આપણે બ્લાઉજ બનાવવાનો ચાલુ કરીએ આ રીતે આપણે પાછળનો ભાગ આપણે લોટા આકાર પલટાવવાનો છે ને આપણે નીચે પહેલાં અહીં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે આપણે પલટાવવા માટે અહીં આગળ નીચે કાપડ નીચેનું છતું રાખવાનું છે આપણે ઉપર પછી અસ્તર મૂકી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં લોટા આકારમાં આ રીતે ચાપનું મશીન મારીને આખો આખામાં ગોળ ફરતામાં આપણે ચાપનું મશીન મારી દેવાનું છે અહીં આગળ આપણે એડજસ્ટ કરીને આ રીતે આપણે આગળ ચાપનું મશીન મારી દેવાનું હવે આપણે જ્યાં આગળ વણાંક આવે ત્યાં આગળ આપણે આ રીતે ચેકા મારી દેવાના છે કેમ કે કાપડ પકડાય નહીં એટલા માટે ને પલટાવામાં સહેલવું પડે એટલા માટે આપણે ચેંકા મારી દેવાના અને આપણે બેની વચ્ચેથી હવે આ બેની વચ્ચેથી આપણે કાપડ કાઢી લેવાનું છે આ રીતે અહીં આગળ ઉપર આપણે આંગળી મારી દેવાની ને બાદ આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે કિનારી ઉપર આ રીતે તમારે મશીન માર દેવાનું પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓલ કરી દેજો ને પ્લીઝ લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે તમારે કમ્પ્લીટ નીચેનું કવર થઈ જશે હવે આપણે ઘર કવર કરવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ સેટિંગ કરી દેવાનું ને છતાં છતો કર્યા પછી તમારે અહીં આગળ આપણે ગારામાં ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે આ રીતે તમારે મશીન માર દેવાનું આપણે ગુજરાતીમાં સીવા ક્લાસના દરેક જાતનાં કામ શીખવાડીએ છીએ આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને મળી રહેશે ભાવેશ લેડીઝ ટેલર ઉપર તમને દરેક જાતના સીવા ક્લાસના કામ શીખવા મળશે હવે આપણે આ લોટા કર કરું કમ્પ્લેટ પલટાઈ ગયું ને હવે આપણે અહીંયા આગળ ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે એટલે તમારે અસ્તર બે બે તમારે પાછળની સાઈડ જોઈન્ટ થઈ જાય જો આ બે બે અસ્તર તમારે અહીંયા આગળ જોઈન્ટ થઈ જાય આ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું પાછળનો ભાગ હવે આપણે અહીં આગળ ટક્ષ મારી દેવાનો છે આપણે ટક્ષનું નિશાન કરીને કમ્પ્લેટ આપણે અહીં આગળ મશીન માર દેવાનું છે પાંચ ઇંચનો ટક્ષ મારવાનો છે એ રીતે સામેની સાઈડ તમારે મારી દેવાનો છે આ રીતે તમારે આગળ પાંચ ઇંચનો ટક્ષ મારી દેવાનો ટક્સ માર્યા પછી તમારે અહીં આગળ આપણે આંગળી મારી દેવાની એટલે તમારે ફિનિશિંગ આવી જાય આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું ત્યારબાદ તમારે અહીં આગળ આ રીતે કવર કરી દેવાનું છે એટલા માટે કે ટક્સ ઊંચો ના થાય ને કમ્પ્લીટ બેસી રહે એટલા માટે હવે આપણે આગળનો ભાગ લેવાનો છે તમારે ખાસ તમારે આ જ જોવા જેવું છે ને તમારે આ જ શીખવા જેવું છે આપણે જે આ ટક્ષનું નિશાન કર્યું તે આપણે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનો સિંગલ ટક્ષવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તમને ઉપર લિંક આપી છે તમે તેનાથી જોઈ શકો છો આ રીતે તમારે અહીં આગળ બે ટક્ષમાં દેવાના એક બગલના ભાગે ને એક આપણે નીચેના ભાગે આ રીતે તમારે બેમાં ટક્ષમાં દેવાના આ રીતે આ રીતે તમારે કમ્પ્લીટ દેવાના પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓલ કરી દોજો તો મારા વિડીયો તમને મળતા રહે આ કટોરી આપણે કમ્પ્લીટ ફૂલી ગઈ હવે આપણે બીજું જે અસ્તર છે તે આપણે અહીં આગળ આપણે એને બી ટક્સ મારી દેવાના છે આ રીતે પહેલાંની મેં આપણે જોઈન્ટ મારી દેવાનું અસ્તર પહેલાં ને આ બીજું અસ્તર જે છે એ છૂટું રાખવાનું છે ને તેને આ રીતે જોઈન્ટ મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે પછી ત્યાં પછી તમારે અંદર પેડ કઈ રીતે લગાવાય તે તમને શીખવાડું છું આપણે ચારે ચારમાં આ રીતે કમ્પ્લીટ ટક્સ મારીને પહેલાં તૈયાર કરી દેવાનું આ આપણે અહીંયા આગળ ચેંકા મારી દેવાના એટલા માટે કે કાપડ પકડાય નહીં એટલા માટે અહીં આગળ આપણે ચેંકો મારી દેવાનું આપણે પેડ લઈ લેવાના છે ને આ રીતે તમારે ઊધું કરીને કમ્પ્લીટ આ રીતે વારી દેવાનું ત્યાં પછી આપણે આગળ સેન્ટરમાં આ રીતે નિશાન કરી દેવાનું જો બીજી વાર તમને બતાવવા જે ખાડો છે ત્યાં આગળ ઊંધું કરીને આ રીતે આગળ નિશાન કરી દેવાનું આપણે જે સેન્ટરનો ભાગ છે તેને કમ્પ્લેટ નિશાન કરી દેવાનું આ રીતે ત્યાર પછી આપણે જે ટક્સ માર્યો તો તેનું જે સેન્ટર હોય આપણે જે અહીંયા આગળ આ રીતે કમ્પ્લીટ મેળવી દેવાનું અને ત્યાર પછી આપણા ઘોડી ઊંચી કરીને અહીં આગળ આપણે આ રીતે મશીન દેવાનું આગું પાછું કરીને લોક કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લેટ લાગી જશે આ રીતે તમારે કમ્પ્લેટ ભીડ લાગી જશે એવી રીતે તમારે સામેની સાઈડ કરી દેવાનું છે હવે તમને બતાવું બીજી વાર તમને બતાવું તમને યાદ રહે એટલા માટે જે આપણે જ્યાં આપણે નિશાન કરેલું છે ત્યાં આગળ આપણે આ ખૂણો મૂકી દેવાનો છે આ રીતે જુઓ જે આપણે ટક્ષ બહાર કાઢ્યો હોય આપણે જે નિશાન કરી હોય ત્યાંથી આપણે આ રીતે કમ્પ્લીટ બેસાડી દેવાનું પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અને નોટિફિકેશન ઓલ કરી દોજો તો મારા વિડીયો તમને મળતા રહે અને આપણે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેનો ઓલરેડી સરસ વિડિયો બનાવ્યો છે તેમાં કટોરી નાના મોટી કઈ રીતે કરવી તેનો બી આપણે અંદર બધું જ તમને જાણકારી આપેલી છે તેની લિંક ઉપર તમને મળી જશે હવે આપણે અહીં આગળ આ રીતે ચાંપનું મશીન માર દેવાનું નીચેની સાઈડ પહેલાં આ રીતે તમારે ત્યાર પછી હવે જે આ બીજું મશીન મારવાનું છે તે તમને બતાવું તે આપણે ખાલી ગરાન ભાગમાં મારવાનું છે આ રીતે તમારે જે ગરાનો ભાગ હોય તો અહીં આગળ તમારે આ રીતે મશીન દેવાનો એટલે ઉપરનો ભાગ ને ગરાનો ભાગ તમારે બે કવર થઈ જશે આપણે અહીંયા આગળ ચેંકા માર દેવાના હોય છે હાથ ગાલીને આપણે આ રીતે પલટાઈ દેવાનું છે આ રીતે આ તમારે કમ્પ્લીટ બ્લાઉજ પલટાઈ ગયો આપણે અહીં આગળ હવે કિનારી પર ચારે કોરા મશીન મારી દેવાનું છે આ ચારે કોરા મારવાનું છે પણ તમારે કેટલે સુધી મારવાનું છે તે તમને બતાવો આપણે કેમ કે શોલ્ડર બી કવર કરવાનો છે એટલા માટે તમારે એનું બી ધ્યાન રાખીને તમારે કમ્પ્લીટ મશીન મારવાનું છે હું તમને બતાવું આપણે જે ઉપર મૂડાણ ભાગમાં જે આપણે ટક્સ માર્યો છે મૂડાન ભાગમાં આપણે તેટલો જ લેવાનો છે જે અહીંયા આગળ આટલો આટલેથી આપણે લેવાનો છે ઉપરનું એટલું બાકી રહેવા દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ હજુ આપણે ગરામાં મશીન માર્યું નથી આ રીતે તમારે પેડ અંદર કવર થઈ જશે હવે આપણે તે રીતે સામેની મહિની સાઈડનું બી આપણે કમ્પ્લીટ કરી દેવાનું આપણે સ મહિનું સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ ઉક્સાઈ પટ્ટી લગાવી દેવાની છે આપણે ઉક્સ પટ્ટી લગાવવા માટે અહીંયા આગળ આપણે ચાંપનું મશીન મારીને અહીં આગળ આપણે ચપટી મારી દેવાની કેમ કે પેડ ઉપસે એટલા માટે તમારે અહીં આગળ આપણે આ રીતે વારીને અહીં ઉપર ઉપર બી વારી દેવાનું એટલે આપણે તે બી કવર થઈ જાય ઉક્સાઈ પટ્ટી તમારે કમ્પ્લીટ કવર થઈ જાય આપણે અહીંયા આગળ કિનારી ઉપર મશીન મારી દેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે એટલે તમારે ઉકસાઈ પટ્ટી બી સાથે કવર થઈ જાય આ રીતે તમારે ઉક્સ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે આ પટ્ટી આ રીતે કમ્પ્લીટ લગ થાપીને કમ્પ્લીટ તૈયાર કરી દેવાની ત્યારબાદ તમારે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે હવે ઉકસાઇ પટ્ટીની ઉપર આ રીતે તમારે ધાર ઉપર મશીન મારી દેવાનું ને ઉક્સાઈ પટ્ટી કવર કઈ રીતે થાય તે તમને બતાવું છું આ રીતે તમારે માપનું કટિંગ કરી દેવાનું આ રીતે તમારે અહીંયા આગળ જુઓ આ રીતે તમારે અહીંયા આગળ ડબલ કરીને આપણે જે ગરું પલટાયું છે તેની સીધમાં તમારે આ રીતે મશીન માર દેવાનું વધારાનું કટિંગ કરી દેવાનું એ રીતે જ આપણે આ રીતે જુઓ તમારે અહીં આગળ નીચે બી એ રીતે કમ્પ્લીટ મશીન મારીને વધારાનું કટિંગ કરી દેવાનું આપણે આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને આપણે આ રીતે અહીં આગળ પલટાઈ દેવાનું છે ને આ રીતે ખૂણો બહાર કાઢી નાખવાનો છે હવે આપણે અહીં આગળ મશીન માધ્યાનું છે ચાંપનું અહીં આગળ ઉકસાઈ કરવા માટે ઉક્સાઈ પટ્ટી આ રીતે બની જશે તમારે કમ્પ્લીટ આપણે આઈની પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ એટલે ઉકસાઇ પટ્ટી મશીનથી આઈ કઈ રીતે થાય તેનો ઓલરેડી આપણે સરસ વિડીયો બનાવેલો છે તેની લિંક ઉપર તમને મેં આપી છે તમે તેનાથી જોઈ શકો છો આપણે નીચેનો આગળનો ભાગ નીચે મૂકીને ત્યારબાદ આપણે આ રીતે અસ્તરથી કવર કરી દેવાનું છે તમને ના આઈડિયા હોય તો જો આ રીતે નીચે કાપડ મૂકી દેવાનું અને અસ્તર આપણે બહાર કાઢ નાખવાનું છે અને ત્યાર પછી ઉપર અસ્તર મૂકી દેવાનું છે પાછું અને ત્યાર પછી અહીં આગળ આપણે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને અહીંથી આપણે આ રીતે ખેંચી નાખવાનું એટલે આ શોલ્ડર કવર થઈ ગયો આ રીતે તમારે શોલ્ડર પણ કવર થઈ જશે એટલે આખો બ્લાઉઝ તમારે કવરવાળો તૈયાર થઈ જશે નવે આપણે અહીંયા આગળ ઉપર એક મશીન માર દેવાનું છે આ રીતે ધાર ઉપર એકદમ ધાર ઉપર જ મશીન મારવાનું છે વચ્ચે મારવાનું નથી આ રીતે તમારે ધાર ઉપર કમ્પ્લીટ મશીન વાગી જશે હવે એવી રીતે સામેની મહિની સાઈડ બી તમારે અહીં આગળ ધાર ઉપર જ મશીન માર દેવાનું છે આપણે ફોર ટક્સવાળો બ્લાઉઝ કઈ રીતે સિવાય તેની લિંક મેં તમને ઉપર આપી છે તેનાથી તમે જોઈ શકો છો ફોર ટક્સવાળો વાળો બ્લાઉઝ આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે પાછળની બાહી લઈ લેવાની છે પાછળની સાઈડથી ટેકરાવાળો ભાગ લઈને આપણે અહીં આગળ બાહીં લગાવી દેવાની છે આ રીતે ને બાહીંનો પ્રોપર આપણે વિડીયો બનાવ્યો છે કે બાઈ કઈ રીતે લગાવાય એનો પ્રોપર વિડીયો છે તેની લિંક તમને ઉપર મળી જશે આ રીતે તમારે બાહીં બે સાઈડ લગાવી દેવાની છે અને અહીં આગળ આપણે છતાંમાં આ રીતે મશીન માધ્યાનું છે એટલે કવર થઈ જાય આ તમને બતાવું કવર કરવા કરી લે આ રીતે તમારે અહીં આગળ કવર થઈ જશે અને તમારે કોઈ બી જાતના દોરા કે કોઈ બી જાતનું નીકળે નહીં જો આ રીતે તમારે કમ્પ્લીટ કવર થઈ જાય અહીં આગળ ઉપર આપણે મશીન મારી દેવાનું છે આ રીતે એટલે તમારે કોઈ બી જાતનો દોરો કે કશું નીકળે નહીં બ્લાઉજ એકદમ ફિનિશિંગવાળો કાયમ માટે તમારે રહે આ રીતે તમારે બ્લાઉઝ કમ્પ્લીટ કરી દે અને આ માપે તમારે પછી ફિટિંગ કરી દે અને તમારા માપે તમારે ફિટિંગ કરી દેવાનું પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણે આ ફિટિંગ કરીને બ્લાઉઝ કમ્પલેટ તૈયાર કરી દીધો અને આપણે ઉકસાઈ પટ્ટી કંઈ તૈયાર કરી દીધી આ રીતે તમારે બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર થઈ જશે એકદમ ફિનિશિંગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ આપણે એક નવા વિડીયો સાથે મળીશું દસથી બાર રોજ જે આપણે સવારે વિડીયો મૂકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ